જીપીએસસીની ભરતી પ્રક્રિયાને લઈને ચેરમેન હસમુખ પટેલની એક પ્રેસ કોન્ફરન્સ થઈ પ્રેસ કોન્ફરન્સમાં એમને જાહેરાત કરી કે ઉમેદવારોની અપેક્ષા હોય છે કે પ્રક્રિયા ઝડપથી થાય જે આપણે વાત કરી કે દરેક ઉમેદવારોની હતી એ રીતના હસમુખ પટેલે કહ્યું કે બધાની એવી અપેક્ષા હોય છે કે ઝડપથી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય આ અંગે અમે સતત વિચારણા કરી સમજ પ્રમાણે પગલાં પણ લઈ રહ્યા છીએ તાજેતરમાં પંદરથી વીસ હજારની પરીક્ષાના ઉમેદવારો મોટી સંખ્યામાં ગેરહાજર રહ્યા હતા એટલે છેલ્લે જે પરીક્ષા લેવાઈ એમાંથી પંદર થી વીસ હજાર ઉમેદવારો ગેરહાજર હતા જેને લઈને સરકારી નાણાંનો વ્યર્થ થાય છે અને એટલે હવે તારીખ બે ડિસેમ્બર સુધી સંમતિપત્ર પરીક્ષા આપનાર ઉમેદવારે ભરવું પડશે સંમતિપત્ર એટલે શું કે સંમતિપત્રમાં તમે લખ્યું છે કે તમે પરીક્ષામાં હાજર રહેવાના જ છો ઘણા બધા ઉમેદવાર એવા હોય છે કે જે એક જ દિવસે બે બે ત્રણ ત્રણ પરીક્ષાઓ આપતા હોય છે ઘણી બધી વાર એમને મહેનત એવું લાગે કે અમે નથી પૂરી કરી સરખી નથી કરી તો એ પરીક્ષા નથી આપતા સ્કીપ કરી દે છે ફોર્મ ભરી દે છે પણ જ્યાં સુધી ક્લિયર નથી હોતું બીજી પરીક્ષામાં પાસ થઈ જાય હોય તો ફરીથી આ પરીક્ષા ન આપે એટલે ઘણા બધા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોય છે પણ પછી પરીક્ષા આપવા નથી જતા જેના કારણે સરકારી નાણાં અને વ્યવસ્થા બધું જ એકસાથે લાગેલું હોય એ વ્યર્થ અમુકવાર જતું હોય છે કારણ કે જેટલા ઉમેદવારોની અપેક્ષા હોય એનાથી ખૂબ ઓછા ઉમેદવારો ત્યાં હાજર રહ્યા હોય એટલે હવે સંમતિ પત્ર ભરવાનું આવશે ઉમેદવારોએ બે ડિસેમ્બર સુધી ઉમેદવારોએ આ સંમતિ પત્ર ભરી દેવાનું છે અને સંમતિ પત્ર ન ભરે તો પછી ઉમેદવારને કોલ લેટર ડાઉનલોડ જ નહીં થાય એટલે જે ઉમેદવાર સંમતિ પત્ર ભરશે કે હા હું આ તારીખની પરીક્ષામાં હાજર રહીશ એનું જ કોલ લેટર ડાઉનલોડ થશે બાકી કોલ લેટર ડાઉનલોડ નહીં થાય અને તમે પરીક્ષા આપવા નહીં જઈ શકો ઘણી બધી વ્યવસ્થાઓના ભાગરૂપે આ કરવામાં આવ્યું છે બીજી ઘણી બધી પરીક્ષાઓ છે જેમાં સંમતિ પત્ર હોય જ છે આ વખતે સંમતિ પત્ર ભરવું એ સ્વાભાવિક છે કોલ લેટર ઘણા બધા લોકોએ ડાઉનલોડ પણ કરી દીધા હશે એટલે આ વખતે એની ડિપોઝિટ પણ નથી લેવાના એટલે ઘણી બધી વાર એવું હોય છે કે સંમતિ પત્ર સાથે અમુક પૈસા પૈસા તમારે ડિપોઝિટ તરીકે આપવાના હોય તમારે પરીક્ષા પતી જાય પછી ડિપોઝિટ તમને પાછી મળી જાય પણ એ ડિપોઝિટ આપી હોય તો ઉમેદવાર પરીક્ષા આપવા જશે જે કન્ફર્મ થાય અને એટલે સંમતિ પત્ર સાથે ડિપોઝિટ પણ ભરવાની આવે છે આ વખતે ડિપોઝિટ નથી ભરવાની પણ સંમતિ પત્ર ભરવાનું છે એટલે જીપીએસસીમાં હવે શું બદલાવ આવવાના છે અને આ બદલાવ પાછળના કારણો શું છે એ હસમુખ પટેલે જે કહે તે સાંભળો ઉમેદવારો અને સરકારની અપેક્ષા એ હોય છે કે અમે અમારી ઝડપી ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી અને એના પરિણામ જાહેર કરીએ જેથી ઉમેદવારોને ઝડપથી નોકરી મળે અને સરકારને સારા અધિકારી કર્મચારીઓ ઝડપથી મળે અને લોકોને એમનું કામ જે સરકારી કચેરીઓમાં ઝડપથી થાય એટલે આ ત્રણેય વર્ગની એવી અપેક્ષા છે કે જાહેર સેવા આયોગ એની પરીક્ષાઓ ઝડપથી લે એટલે અમે સતત એ અંગેનો વિચાર કરી રહ્યા છીએ અને અમને જેમ જેમ સમજાય એમ એમ કેટલાક પગલાં લઈ રહ્યા છીએ એમાંનું એક પગલું અમને એ જોવા મળ્યું કે તાજેતરમાં અમે જે બે ત્રણ ભરતીઓની જે મોટી પરીક્ષાઓ પંદર વીસ હજાર ઉમેદવારવાળી એવી પરીક્ષાઓની અંદર અમને જોવા મળ્યું કે બહુ ઓછા ઉમેદવારો હાજર રહે છે અને એના કારણે સરકારના સાધનોનો વ્યય થાય છે એટલા પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવે એટલા સુપરવાઇઝર રાખવામાં આવે અને બધી એટલા પેપર છપાવવામાં આવે તો એવું ન થાય એટલા માટે આપણે જે પંચાયતની જે તલાટીની પરીક્ષામાં જે સંમતિપત્રકની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલી અને જે અત્યારે રાજ્યના બીજા ભરતી બોર્ડ પણ એનો અમલ કરી રહ્યા છે જે ગુજરાત જાહેર સેવામાં સેવા આયોગમાં કારણ કે ઘણી બધી નાની ભરતીઓ પણ હોવાના કારણે ગુજરાત જાહેર સેવા આયોગમાં એ વસ્તુ અમલમાં નહોતી એટલે આપણે અત્યારે જે એસટીઆઈ એટલે રાજ્ય વેરા અધિકારીની જે ભરતી બાવીસ ડિસેમ્બરે થવાની છે એ ભરતીમાં આપણે સંમતિપત્રક લેવાનો નિર્ણય કર્યો છે આજે વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે અને અત્યારે ઉમેદવારો સંમતિપત્રક ભરી રહ્યા છે રાજ્યના બીજા ભરતી બોર્ડ સંમતિપત્રકની સાથે એક ડિપોઝિટ પણ લેતા હોય છે અને જે ઉમેદવારો પરીક્ષા આપે એમને ડિપોઝિટ પાછી આપતા હોય છે પરંતુ અત્યારે જાહેર સેવા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે એ પૈસા લેવાની અને પાછા આપવાની વ્યવસ્થા ઊભી થઈ ન હોવાના કારણે આ વખતે આપણે જે સંમતિપત્રક લઈએ છીએ એની અંદર આપણે આવી કોઈ ફી લેવાના નથી પણ હું ઉમેદવારોને ખાસ વિનંતી કરીશ કે આ કોઈ પણ ભરતી વ્યવસ્થિત રીતે થાય એટલા માટે જેટલા ઉમેદવારો હોય એટલાની જ વ્યવસ્થા કરવામાં આવે તો સાધનોનો વ્યય ન થાય વ્યવસ્થા સારી રીતે થાય શિક્ષણ વિભાગ કે જે મોટાભાગે દર રવિવારે પરીક્ષા લેતું હોય છે એને પણ થોડોક આરામ મળે એને ધ્યાનમાં રાખીને જે ઉમેદવારો ખરેખર પરીક્ષા આપવા માંગતા હોય એટલા જ ઉમેદવારો સંમતિ પત્રક ભરે સંમતિપત્રકની વિગતવારની સૂચનાઓ વેબસાઇટ પર મૂકવામાં આવી છે અને અત્યારે એ ચાલુ કરી દેવામાં આવી છે અને બે તારીખે દસ વાગ્યા સુધીમાં ઉમેદવારો પોતાના સંમતિ પત્રકો ભરી શકશે જે ઉમેદવારો સંમતિ પત્રક ભર્યા નહીં હોય એને એ પોતાનો કોલ લેટર ડાઉનલોડ નહીં કરી શકે અને પરીક્ષા આપી શકશે નહીં એટલે ઉમેદવારો કાળજી રાખીને સમયસર સંમતિપત્રક ભરે છેલ્લા દિવસ સુધી રાહ જોવે નહીં આ એક નિર્ણય છે બીજો એક મહત્ત્વનો નિર્ણય એ છે કે માહિતી ડિસેમ્બર જાન્યુઆરીમાં અમે જે પરીક્ષાઓ લેવાના છીએ એમાંની કુલ અગિયાર પરીક્ષાઓની અંદર અમારે એક સામાન્ય અભ્યાસનો ભાગ એક અને જે તે વિષયનો ભાગ બે એના બસ્સો ગુણ સામાન્ય વિભાગ સામાન્ય અભ્યાસનો જે ભાગ એક છે એ સો ગુણનો અને ભાગ બે જે વિષયનો છે બસો ગુણનો એમ અમે એક પેપર કાઢતા એક પેપર એનું તૈયાર કરીને પરીક્ષા લેતા હતા તો અમને એ જોવા મળ્યું કે આઠ વિષયો માટેનો સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ છે તો જો અમે ભાગ એકની પરીક્ષા એની અલગથી લઈએ તો અમારે આઠ પ્રશ્નપત્રો તૈયાર કરવા એની આન્સર કી તૈયાર કરવી એના ઓબ્જેક્શનો હેન્ડલ કરવા એનું મૂલ્યાંકન કરવું એની અંદર સમય ના જાય અને સારી રીતે સારી ગુણવત્તાના પ્રશ્નપત્રો તૈયાર થઈ શકે અને સારી ઘણી બધી ભરતી પ્રક્રિયા એવી હોય છે જે થોડી જટિલ હોતી હોય છે પણ અમુક અધિકારીઓ પણ એવા હોય છે કે જે જે સંસ્થામાં કામ કરે એ સંસ્થામાં ખૂબ સારી રીતના કરે છે એટલે પોલીસ ભરતીમાં પણ હસમુખ પટેલે ખૂબ સરસ કામ કર્યું હવે જીપીએસસીમાં પણ અપેક્ષાઓનું ભારણ તો છે ઉમેદવારોને અનેક અપેક્ષાઓ હસમુખભાઈ થી છે પણ એમને શાંતિ પણ છે કે હવે પરીક્ષા સારી રીતના લેવાશે તો અત્યારની જે પરીક્ષા છે એના સંમતિપત્ર અને કાયદામાં જે બદલાવ આવવાનો છે એટલે ભરતી પ્રક્રિયામાં જે બદલાવ આવવાનો છે એ તમે સાંભળી રહ્યા હોય તો તમારા મિત્ર સુધી પણ પહોંચાડજો તમને આ સમાચાર કેવા લાગ્યા અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો